હવે આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામની ગુમ થયેલ પરિતાની લાશ કલોદના જાસણપુર ગામ પાસે આવેલ નબદા કેનાલમાંથી મળી આવી હતી. તો દીકરીના પિતા, ભાઈઓ તથા ભાભીનો આક્ષેપ છે કે દીકરીની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા ન્યાયિક તપાસ થાય. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના આજુલ ગામે રહેતા રાવલ સુખદેવભાઈ કચરાભાઈની દીકરી અમિતાબેનના 11 વર્ષ પહેલાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ખાતે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા અને તેને એક દીકરો અને એક દીકરી છે. તો રણાસણની પરણીતા અમિતાબેન શૈલેષભાઈ રાવલ કે જેઓ તારીખ 9/11/2019 અને 10/11/2019 તારીખના દિવસે મામાની દીકરીના લગ્ન પ્રસંગમાં રણાસણથી વિજાપુર મુકામે ગયા હતા, જેમાં બીજા દિવસે 10/11/2019 રોજ તેમના સગા સંબંધીઓને તથા પિતા, ભાઈ, ભાભીઓને મળીને વિજાપુરથી રણાસણ ઘરે જવા નીકળ્યા હતા અને ઘરે મોડે સુધી પરત ન પહોંચતા અમિતાબેનના પતિ દ્વારા અમિતાબેનના ભાઈઓને ફોન ઉપર જાણ કરી હતી કે તમારા બહેન હજુ સુધી ઘરે કેમ આવ્યા નથી અને પરણીતાના પતિ અને ભાઈઓ દ્વારા શોધખોળ હાથ ધરી હતી અને વિજાપુર પોલીસ સ્ટેશનમાં પણ અમિતાબેન ગુમ થયાની જાણ કરી હતી. તો પરણીતા અમિતાબેન ગુમ થયાના ત્રીજા દિવસે કલોલના જાસપુર ગામ પાસે આવેલ નર્મદા કેનલમાંથી લાશ મળી આવી હતી. અમારા નણંદ અમિતાબેન શૈલેષકુમાર રાવલ 9 તારીખે અમારી સાથે મેરેજમાં હતા, 10 તારીખે પણ અમારી સાથે લગ્નમાં સાથે જ હતા. 9 તારીખે તમે સોનાના દાગીના પહેરેલા હતા, 10 તારીખે એમણે પહેરેલા તમામ દાગીના જૂઠા હતા, મીન્સ ખોટા હતા, કોઈ સાચો દાગીનો પહેરેલ નહોતો. ત્યારબાદ તે ત્યાંથી ઘરે જવા નીકળેલ પરંતુ ઘરે પહોંચેલ નહીં અને 4 દિવસ પછી અમને એમની ડેડ બોડી મળી આવી છે. પણ અમને શંકા છે કે એમણે આત્મહત્યા તો કરી જ ના હોય, પણ હત્યા કરી છે તો કોણે કરી અને એના સંદર્ભે અમારે ન્યાય જોઈએ છે. અને ન્યાય અમને અમારા બ્રહ્મ સમાજ અમારી સાથે છે. અમારે પણ અમે પોલીસ તરફથી અને ન્યાયતંત્ર તરફથી ન્યાય ઈચ્છીએ છીએ. તો સ્થાનિક પોલીસ દ્વારા લાશની ઓળખ થઈ ન હતી તો ન્યૂઝ પેપરમાં અજાણ્યા યુવતીની લાશ મળી આવી હોવાનું તથા તેના પહેરેલા કપડાં કલર સાથે સમાચાર પ્રસારિત થતાં તેના ભાઈઓ તથા પતિ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને લાશની ઓળખ થઈ હતી. તો અમિતાબેનના ભાઈ દીપકભાઈ તથા જયેશભાઈ દ્વારા તેમની બહેનની હત્યા થઈ હોવાનું પોલીસ સમક્ષ રજૂઆતો કરવા છતાં પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો ન હતો. અમિતાબેન રાવલ મારી બેન થાય અને બેન 9 તારીખે અમે લોકો મેરેજમાં, એટલે કે અમારા મામાના છોકરીના મેરેજ હતા એમાં ગયેલા. ત્યાં અમારી બેન આવેલી, ત્યાં દાગીના બધા જ એને સોનાના પહેરેલા. 10 તારીખે જેમ કે એને કંઈક કરી નાખવાનું હોય એ કારણથી એને જૂઠા દાગીના પહેરાયા હોય એ રીતે એને મોકલેલી. 5:30-6 મારા મામાને મળીને એ બેન નીકળી. નીકળ્યા પછી અમારા ઉપર ફોન આવ્યો 6:30-7 કે ભાઈ બેન આવી નથી ઘરે. જીજાજીએ જ ફોન કર્યો હતો. પછી એના પછી અમે શોધખોળ ચાલુ કરી, લગભગ 2:30 વાગ્યા સુધી ફર્યા અમે, પણ મળી ના ક્યાંય. 9:30 એ અમારા જીજાજી ને મારો મામાનો છોકરો જયેશ બંને જણા જઈને પોલીસ ચોકી એને નોંધાવ્યું. એના પછી અમે ધક્કા ખાવાના પોલીસ ચોકીને ચાલુ કર્યા, પણ અમને કંઈ મળ્યો ના જવાબ. કલોલ પોલીસ સ્ટેશનથી અમને આ કેનાલમાંથી લાશ મળી
એના પછી અમને જાણ થઈ કે ભાઈ આ અમારી બેન છે, ફોટા દ્વારા જોયા પછી. અને પછી અમે એના માટે અમે વિજાપુર પોલીસ સ્ટેશનમાં અમારા જવાબો લીધા, બધું લીધું. અમને અત્યારે હાલમાં FIR મળી ગઈ છે, એટલે પોલીસનો પણ અમે આભાર માનીએ છીએ. પણ હજી અમે પોલીસને એટલું કહીએ છીએ કે અમને આનો ન્યાય, ગુનેગાર શોધીને ન્યાય આપો, એવી અમારી પોલીસ તંત્ર, ન્યાયતંત્ર અને મીડિયાને પણ વિનંતી છે. સમાજનો દરેક વ્યક્તિ અમારા સાથે રહે એવી અમારી નમ્ર. ત્યારે ઘટનાના 5 દિવસ બાદ મોડે મોડે વિજાપુર પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે હાલ તો આત્મહત્યા કે હત્યા વચ્ચે ઉલઝન વચ્ચે કેસ નોંધવામાં આવ્યો છે. અને જો વિજાપુર પોલીસ દ્વારા નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવશે તો હત્યા કે આત્મહત્યા, અને આત્મહત્યા હોય તો તેનું કારણ સહિત સમગ્ર ઘટના ઉપરથી પર્દાફાશ થઈ શકે છે. તપોદન બ્રાહ્મણ સમાજના આજોલ ગામની દીકરી જેના આશરે 11 વર્ષ પહેલા રણાસર મુકામે લગ્ન થયેલા, લગ્ન જીવન દરમિયાન એના એક દીકરી અને એક દીકરોનો જન્મ થયેલો, એમનો સંસાર ચાલતો હતો. અને કેટલાક દિવસો પહેલાં, એટલે કે 5-1 દિવસ પહેલાં, એ દીકરી લગ્નમાં કોઈ સગાને ત્યાં ગયેલી અને ત્યાંથી સાંજે ગુમ થઈ એવા મેસેજ ફરતા થયા. સગાવાલાઓ, પિયર પક્ષ અને સાસરી પક્ષવાળાએ એ બધા શોધખોળ આરંભી, પરંતુ એ દીકરી મળી આવી નહીં. અને 3 દિવસ બાદ પેપરમાં, સંદેશ પેપરમાં અજાણી લાશ મળી છે એવો ઉલ્લેખ થયો. અને એ પ્રેસ નોટમાં એવું લખેલું કે આ કલરનો બ્લાઉઝ અને આ કલરનો ચણિયો પહેરેલો છે, એના ઉપરથી અનુમાન થયું. એના સગાઓ બધા ત્યાં ગયા અને પુરવાર થયું કે આ અમારી દીકરીની લાશ છે, આ અમારી પુત્રવધુની લાશ છે. અને હવે સમાજ અને ગામ બધું એવું ઈચ્છે છે કે ભવિષ્યમાં આવી દીકરીની કોઈ માનસિક ત્રાસ હોય કે ના હોય એ આપણને ખબર નથી, પરંતુ આ રીતે એનું દુઃખદ અવસાન ન થાય એ માટે આજે આ કેન્ડલ યોજના કરી અને મૌન રેલી સ્વરૂપે રણાસર મુકામે આયોજન કર્યું છે. આ રેલની અંદર આજુબાજુના ગામમાંથી આજો, લોદરા, પુંદરા, પ્રાંતિજ, વિજાપુરના જ્ઞાતિજનો પણ સૌ ઉપસ્થિત રહ્યા છે. અને ભવિષ્યની અંદર, સમાજની અંદર આવું કૃત્ય ન થાય એ માટે આ અમે રેલી કરી છે. આપ સૌનો સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં મળતો રહે. અને પોલીસ તંત્ર પણ અમારી સાથે છે, અમને અપેક્ષા છે પોલીસ પાસેથી, અને વિશ્વાસ પણ છે કે પોલીસ ચોક્કસ. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વિજાપુર પોલીસ દ્વારા નિષ્પક્ષપણે તપાસ કરવામાં આવશે કે શું, અને મૃતક અમિતાબેન કે તેના પિતા ભાઈઓને ન્યાય મળશે કે કેમ એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. પણ એક વાત તો ચોક્કસ છે કે કુદરતને ત્યાં દેર છે પણ અંધેર નથી. આરોપીઓ કોઈ પણ હોય પણ પોલીસના સકંજામાંથી દૂર ક્યાં સુધી ભાગશે. બેન અમારા ભાઈની દીકરી છે. 9 તારીખના દિવસે અમારા પરિવારમાં લગ્ન હતું. 9 તારીખના દિવસે આ દીકરી અમારી લગ્નમાં ફૂલ દાગીના સાથે, સોનાના દાગીના સાથે આવેલી છે. 10 તારીખના દિવસે ગામમાંથી જાણ આવી હતી, રણાસણ ગામમાંથી, અને એ દિવસે આ દીકરી જ્વેલરી વગર, એમ કે લગ્નના દિવસે સોનાના દાગીના પહેર્યા વગર એ દિવસે આવી છે. એને ઇમિટેશન જ્વેલરી પહેરાવી છે. 5:30 વાગે જાનને વિદાય કર્યા પછી લગભગ 6:45 આરસાની આસપાસ દીકરી એના પિતાને મળી છે. પિતાને મળ્યા પછી પિતાએ એમને 500 રૂપિયા આપ્યા છે. એના પછી દીકરી પગે લાગીને કે પિતા, મારે ઘરે જઈને જમવાનું બનાવવાનું છે, એટલા માટે હું ઘરે જાઉં છું. ઘરેથી કોઈ ફોન આવે કે હું તમને લેવા માટે આવીશ, એવો કદાચ હું અમારું અનુમાન છે. અને એ દીકરી ચાલતા ચાલતા હોટલ ફાઉન્ટન, વિજાપુરથી લગભગ હોટલ ફાઉન્ટન 1.5 કિલોમીટર જેવું થાય ત્યાં સીસીટીવી કેમેરામાં બી આવી છે. એના પછી આ દીકરીનો કોઈ પત્તો જ નથી. લગભગ 7:30-8 ગાળાની આસપાસ એમના ઘરેથી ફોન આવે કે અમારી દીકરી, અરે તમારી દીકરી હજી ઘરે પહોંચી નથી. એટલે અમે શોધખોળ કરી, લગભગ 12 સુધી આમથી આમ ભટક્યા બધા, પણ દીકરીની કંઈ ભાળ મળી નહીં અમને. એના પછી લગભગ 3-4 દિવસ સુધી અમે બધા દોડાદોડી કરી, અને કલોલમાં જાસપુર ગામમાં ત્યાં કેનાલ જાય છે, ત્યાંથી એની લાશ મળી છે. અને એના પછી કલોલ પોલીસ સ્ટેશનવાળા એની એને ત્યાં પોસ્ટમોર્ટમ થયું છે. અને એના પછી બિનવારસી લાશ તરીકે ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે. અને એના પછી લગભગ એ લોકોએ પેપરમાં, સંદેશ ન્યૂઝમાં આપ્યું છે,
એમાં ફોટા સાથે આવી એટલે અમારી દીકરીને અમે ઓળખી કે અમારી દીકરી છે. એના કપડા ઉપરથી અમે ઓળખી એને, અને એના પરથી અમને ખબર પડી કે આ અમારી દીકરી છે. પછી અમે લાશના ત્યાં પહોંચ્યા, અમે જોડે પહોંચ્યા અને દીકરીને ઓળખી. તો ઓળખ્યા પછી અમને પોતાની કલ્પના ન થાય એવી એની એના મોઢાનો હાવભાવ અને મોઢા પર આખું ડેમેજ મોઢું કરી નાખેલું છે એનું. એને ખપામાં એવું આવ્યું છે કે ભાઈ આ દીકરીને સુસાઇડ કરેલું છે. પણ અમારો સમાજ, અમારું ગામ, દરેકે ગામે ગામ આ સમાજને ન્યાય માગે છે કે ભાઈ આ દીકરીને ખરેખર એને સુસાઇડ નથી કરેલું, આની રિશ્તેની હત્યા થયેલી છે એવું અનુમાન સમાજ આખો કરી રહ્યો છે. એટલે અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી છે, પોલીસવાળા પણ આની તપાસ કરી રહ્યા છે. પણ આને વધુ વેગ મળે અને સમાજ આના માટે ખાસ આખો સમાજ આના સાથે જોડાયેલો છે એટલે સમાજને ન્યાય મળે. આવનાર સમાજમાં, આવનાર દિવસોમાં બીજી કોઈ દીકરીને આવી ઘટના ન બને, બીજી દીકરીને કોઈ ભવિષ્ય કોઈ તકલીફ ના પડે એટલા માટે આખો સમાજ ગામે ગામ કેન્ડલમાં જ કાઢી રહ્યો છે. આજે બોમ્બેમાં પણ આ જ તારીખ, આ જ દિવસે, આ જ સમયે કે બોમ્બેમાં પણ થાણામાં ત્યાં કેન્ડલ માર્ચ નીકળેલી છે અને હજી ગામે ગામ કેન્ડલ માર્ચ નીકળે છે. જ્યાં સુધી આ દીકરાના હત્યારો નહીં મળે ત્યાં સુધી આની શોધખોળ ચાલુ રહેશે અને સમાજ આના સાથે જોડાયેલો રહેશે. ત્યારે હાલ તો મૃતક અમિતાબેનના પિયર પક્ષમાંથી પિતા, ભાઈઓ તથા સગા સંબંધીઓ પોલીસ પાસે તથા સરકાર પાસે ન્યાય માંગની માંગ કરેલ છે. તપોધન બ્રાહ્મણ સમાજના શ્રી 22 ગામના લોકો દ્વારા પણ સમાજના ગામે ગામે વિવિધ ગામોમાં કેન્ડલ માર્ચ રેલી યોજી મૃતક અમિતાબેનને શ્રદ્ધાંજલિ અર્પી છે. અને અમારા ગામમાં આ એક જબરજસ્ત દુઃખદ ઘટના બની છે. અમારું ગામ તો ખરું પણ અમારા સમાજ લેવલે પણ આ એક જોરદાર દુઃખદ ઘટના કહેવાય કે આજે એક દીકરીને આત્મહત્યા કરી કે હત્યા કરી એ ખબર નથી, પણ આત્મહત્યા એ પણ હત્યા જ છે એવું માની અને અમે આ સમાજવાળા બધા એ દીકરીની હત્યાનો અમે ન્યાય માગવા માટે નીકળ્યા છીએ. અને વધુમાં વધુ જલ્દી અમને આ દીકરી માટે ન્યાય મળે જેથી અમારી બીજી દીકરીઓ માટે પણ આ એક એવું દુઃખદ પેલી એ છે કે એમની સાચવણી કેવી રીતે કરવી કે આવું પગલું કોઈ બીજી દીકરી ના ભરે એના માટેની અમારી આ ભાવના છે. અને આ દીકરીને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એવું અમે તમામ સમાજવાળા પોલીસના ત્યાં ગયા કે જ્યાં પણ આ દીકરી માટે અમે ન્યાય. મારા મોટાબેન અમિતાબેન લગ્ન પ્રસંગમાંથી ઘરે જવા નીકળું છું તેમ કહીને મને મળીને નીકળ્યા બાદ ઘરે પહોંચ્યા નહોતા. અમે બધા ભાઈઓ અને કુટુંબના અને સમાજના વ્યક્તિઓએ શોધખોળ કરી તે મળી નહીં. ત્યારબાદ 4-5 દિવસ બાદ તેની લાશ મળી. લાશ મળ્યા બાદ અમે FIR માટે ગયા. FIR માટે અમને 4-5 દિવસ પ્રાથમિક તપાસ બાદ તમારી FIR ફાટશે તેવું કહીને પોલીસ શ્રી સાહેબે અમને આજે અમને FIR આપી છે અને તેમણે એવી બાહેધરી પણ આપી છે કે અમે તેની નિષ્પક્ષ તપાસ કરીશું. અમે સમાજના વ્યક્તિઓ તેમજ અમારા પરિવારના તમામ સભ્યો એવી આશા રાખીએ છીએ કે તેમણે કહ્યું છે તે પ્રમાણે તે તપાસ કરે અને મારી બેનને ન્યાય આપે. પોલીસ દ્વારા કેટલા દિવસે FIR ફાડવામાં આવી? પોલીસ દ્વારા FIR ગુરુવારથી અમે શુક્રવારે ગયા હતા અને આજે FIR અમારી ફાટી છે. અને ન્યાયતંત્ર સમક્ષ પારદર્શિત રીતે તપાસ થાય અને જેઓ કોઈ આરોપીઓ હોય તેઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. Thank you.